મારું નામ ઇટાલિયા મંથન ભરતભાઈ છે, સુરતથી બિલોંગ કરું છું. અહીંયા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મોડાસામાં ભણું છું, હોસ્ટેલમાં રહું છું, ફોર્થ સેમ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગમાં છું. અમે મેસમાં કેટલા ટાઈમથી જમીએ છીએ, જ્યારે અમે મેસમાં એન્ટર થયા ને હોસ્ટેલમાં, ત્યારે પહેલી વાર અમને કીધું કે તમે મેસની ફી ભરો તો હોસ્ટેલમાં એન્ટર થવા દઈએ, નકર તમે હોસ્ટેલમાંથી બહાર જતા રહ્યો. ત્યારે અમારે 24 રૂપિયા ફરજિયાત ભરવા પડ્યા. ત્યારે અમે મેસની ક્વોલિટી પણ નહોતી જોઈ, કેવું છે શું છે કાંઈ જોયું નહોતું. 24 રૂપિયા ભરી દીધા, વાંધો નહીં. ત્યારે શરૂઆતમાં જમવાનું સારું આવતું. હવે જેવી રીતે ઇડલીમાં છે ને ઈડો નીકળી, ઇડલીમાં ઈડો નીકળી, ના પાડી, બંધ કરો. બીજી વારે બંધ ન થઈ, પછી ઈડો નીકળી કીધું ત્યારે બંધ કરી દીધી. પછી અત્યારે રોટલી, રોટલી જુઓ કાચી, કૂતરો ન ખાય, પરોઠા જુઓ એ કાચા. પછી પૂરીમાંથી ઈડો નીકળે, ખીર બના, ખીરમાંથી ઈડો નીકળે, ધનેડા નીકળે. પછી આજે ત્યારે અમે કમ્પ્લેન કરી રેક્ટર સરને, રેક્ટર સરે અમને કીધું કે અમે અઠવાડિયાનો ટાઈમ આપીએ, સરખું થઈ જશે. અમે મેસના કોન્ટ્રાક્ટરને વાત કરી, મેસના કોન્ટ્રાક્ટરે અમને કીધું કે હવે બધું સોલ્વ થઈ ગયું છે, ભાતને બધું સારું આવશે. આજે અમે ખાધું, આજે પાછી ધનેડાને ઈડો નીકળી. પછી અમે અંદર જઈને જોયું બધું, બેસન લોટ, પછી સૂજીનો લોટ, પછી આપણે ચોખા, બધામાંથી ઈડો નીકળેલી છે. ત્યારે એને બધું ધનેડા નીકળ્યા, બધું અમે જીધું. ત્યારે સવાઈસિંહ અમારો એક કોન્ટ્રાક્ટર છે, એણે અમને કીધું કે તમારે બહાર ખાવું હોય તો બરાબર છે, જમી લો, તમે 2 મહિના માટે જ છો, એવું કીધું. ત્યારે અમે બધા પાસેથી સાઇન સિગ્નેચર લઈ લીધી છે અને અમે બહાર ખાવા માટે તૈયાર છીએ. જેને ના ખાવું હોય મેસ ચાલે, બરાબર છે, કોઈ વાંધો નથી અમને. મારું નામ હર્ષરાજજી છે. હું અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે હોસ્ટેલમાં રહું છું, હોસ્ટેલ બ્લોકી. એમાં ઘણા મહિનાઓથી જીવડાઓને ઈયળો નીકળતા હતા અને ઘણીવાર કમ્પ્લેન પણ કરી, પણ કશો ફેરફાર થયો નહીં. અને આ કાલે પણ, આજે પણ ઈયળો નીકળીને એવું નીકળ્યું. અને હમણાં 1-2 દિવસથી હું બીમાર પણ પડ્યો છું.